ખૂબ સુંદર ભજન. આપણે જાણ્યું કે ભગવાનના નામ રૂપ ગુણ લીલાઓ બધું એક જ છે, ભગવાન પોતે જ છે. ભગવાનના ધામ નામ ગુણ રૂપ લીલાઓ નું આપણે જેમ જેમ શ્રવણ કરીએ એમ એમ આપણી ચેતના શુદ્ધ થતી જાય. તો એક ખૂબ સરસ સરસ વૃંદાવનને લગતું ભજન ઇસ્કોન સંપ્રદાયનું. વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ રતન મંદિર મનોહાર. વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ રતન મંદિર મનોહાર. અબ્રત કાલિંદીની રે રાજ હંસા કેલી કોરે તાહે શોભે કનક કમાલ. વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણિ ધામ રતન મંદિર મનોહાર. તાર મધ્યે હેમાપીઠ અષ્ટાદલે બેષ્ટિત અષ્ટાદલે પ્રધાન નાયિક. તાર મધ્યે રત્નાસને બસિયા છે દુઈ જને શ્યામ સંગે સુંદરી રાધિકા. વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણિ ધામ રતન મંદિર મનોહાર. ઓ રૂપ લાવણ્ય રાશિ અમિયા પરિચે ખાસી હસ્ય પરી હસ સંભાષણી. નરોત્તમ દાસ કોય નિત્ય લીલા સુખ મોય સદાય સ્ફુરક મોર માને. વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણિ ધામ રતન મંદિર મનોહાર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણિ ધામ રતન મંદિર મનોહાર. રતન મંદિર મનોહાર. હરે કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ. ખૂબ સરસ આ ભજનમાં વૃંદાવન ધામ માટે જેને કહેવાય કે નરોત્તમ દાસ જે આચાર્ય જે છે એમને લખ્યું છે આ ભજન, અને બેંગોલી શબ્દ છે આમાં ભજનમાં, અને ખૂબ સુંદર વૃંદાવનના ધામ વિશે ભગવાનના ધામ વિશે વર્ણન કરેલું છે. ખૂબ સરસ વર્ણન કર્યું છે. 4 વાગ્યા છે, આપણે મંગલાચરણથી સ્ટાર્ટ કરીએ. તો શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુ તરફથી હું તમારા બધાનું સ્વાગત કરું છું. આજના 11મા દિવસે પણ જે દ્રઢ નિશ્ચય દ્વારા તમે રોજ જોડાઈ રહ્યા છો એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ બધાને, મંગલતાને વધાવીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતં યેન ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાંતિકં. વંદેહં શ્રી ગુરો શ્રીયુત પદ કમલં શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ
श्री रूपं सागर जातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादं सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगतपते गोपीश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण बद्दाने हरे कृष्ण माता जी। तो आज नो अध्याय 11 खूब सरस अध्याय आज विश्व रूप दर्शन भगवान नो अध्याय नो नाम विश्व रूप दर्शन खूब सरस आज नो अध्याय छे। तो आ दृश्य आपणे જોયેલું હતું પહેલા પણ આપણી ચર્ચા થઈ ગઈ હતી હરે કૃષ્ણ કયા શું દર્શાવે છે આમાં હરે કૃષ્ણ અમ્માનું દર્શન ભગવાન જ્યારે માટી ખાય છે ત્યારે યશોદાની પોતાનું મોઢામાં બ્રહ્માંડ આખું દેખાડે છે યસ ખૂબ સરસ તો આજે બ્રહ્માંડ બતાવ્યું માતા યશોદા માતાને તો એ બ્રહ્માંડના દર્શન જે છે એ મિની વિશ્વરૂપ હતું હવે આજે જે એને કહેવાય કે વિરાટ રૂપ આજનો જે અધ્યાયનું નામ છે એ વિરાટ રૂપ સંદર્શન યોગ તો આજે ભગવાન એમનું વિરાટ રૂપનું દર્શન કરાવે છે આજના અધ્યાયમાં ખૂબ સરસ અધ્યાય છે તો આપણે કાલના અધ્યાયનું નામ શું હતું હરે કૃષ્ણ કાલના અધ્યાયનું નામ વિભૂતિ યોગ વિભૂતિ યોગ યસ અને વિભૂતિ એટલે શું વિભૂતિ એટલે શું પરમેશ્વરનું ઐશ્વર્ય ઐશ્વર્ય વિભૂતિ એટલે ઐશ્વર્ય યસ ખૂબ સરસ યસ પરમેશ્વરનું ઐશ્વર્ય હા ખૂબ સરસ એટલે ફાઇન જવાબ આપો છો હવે તો તમે તો ચોથા અધ્યાયમાં ભગવાને એમના સ્વરૂપનું દર્શન કરાવ્યું એ પછી સાતમા અધ્યાયમાં ભગવાને એમની શક્તિઓનો પરિચય કરાવ્યો કે આપણે આ ભૌતિક જગતમાં ભગવાનને જાણવા હોય તો કેવી રીતે જાણી શકીએ તો એમની શક્તિઓનું પ્રદર્શન કરાવ્યું ભગવાને આપણને દર્શન કરાવ્યું એમની શક્તિઓનું પછી કાલના અધ્યાયમાં ભગવાને આપણને એમની વિભૂતિઓનું દર્શન કરાવ્યું ઐશ્વર્યનું દર્શન કરાવ્યું અને જેને કહેવાય કે ભગવાન જે આ ધરાતલ ઉપર આવ્યા પૃથ્વી ઉપર આવ્યા અને અવતાર લીધો અને ભગવાને ત્યારે દ્વારિકા નગરી અને જ્યાં જ્યાં પણ ભગવાને લીલાઓ કરી છે એ બધું જ્યાં એટલે જેને કહેવાય ને કે પૃથ્વીનું જે કહેવાય કે સૌંદર્ય અપાર હતું એ ટાઈમમાં ભગવાન જયારે આવ્યા ત્યારે તો આજનો જેને કહેવાય કે આજનો અધ્યાય ખૂબ સરસ છે ખૂબ જાણવાનું છે ડે બાય ડે ભગવાન જે છે જ્ઞાનને હાયર એન્ડ હાયર કરતા જાય છે કાલનો આપણો અધ્યાય 12મો હશે 12મો અધ્યાય ભક્તિયોગ કાલે આપણે ભગવદ્ ગીતાનો કાલે બીજો પડાવ આપણે કાલે પૂરો કરીશું તો ખૂબ સુંદર ભગવાન આપણને સરસ પરિચય જ્ઞાનનો કરાવી રહ્યા છે તો આપણે આજે આગળ જઈએ હવે અર્જુન ઉવાચ મદ અનુગ્રહાય પરમમ વિયમ અધ્યાત્મ ક્ષણ્યતમ યત્વયોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ હવે અર્જુનજીએ કહ્યું આટલા અધ્યાયોમાં ભગવાને જ્ઞાન આપ્યું અને એ જ્ઞાન દ્વારા હવે અર્જુનજી જે છે એ કહી રહ્યા છે કે આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો ઉપદેશ મને આપ્યો છે તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે જો અર્જુનજીએ પણ શ્રવણ દ્વારા એમનો મોહ દૂર થઈ ગયો આપણે પણ અર્જુન બનવાનું છે અર્જુનજીએ જેવી રીતે શ્રવણ કર્યું ભગવદ્ ગીતાનું જ્ઞાન એવી રીતે આપણે પણ ભગવાનના નામ રૂપ ગુણ લીલાઓનું શ્રવણ કરી અને આપણે પણ આપણો મોહ જે છે એ દૂર કરવાનો છે અને આપણે અર્જુન બનીશું તો આપણે ભગવાનને જાણી શકીશું ભગવદ્ ગીતાને જાણી શકીશું તો આ રીતે ભગવાન અર્જુનજી જે છે
એ આપણા માટે ગીતા લઈને આવ્યા છે અને ભગવાને અર્જુનજીને પસંદ કર્યા છે, કેમ કે એમના ભક્ત હતા, મિત્ર હતા, ભગવાનની ઈર્ષા નહોતા કરતા. અને કેટલા બધા ભગવાને અર્જુનજીને સર્ટિફિકેટો આપી દીધા છે અને સાઈન કરી દીધી છે કે તું મારો ભક્ત છે, મિત્ર છે, તું મારી ઈર્ષા નથી કરતો. એવા હજી પણ આગળ ઘણા ભગવાન જે છે સર્ટિફિકેટ ઉપર સાઈન કરીને આપી દેશે. તો આજનો જેને કહેવાય ને મદ અનુગ્રહાય, તો આ શબ્દ જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અનુગ્રહાય એટલે કે કૃપા કરીને, તમે મને જે આ કૃપા કરીને મને જ્ઞાન આપ્યું એનાથી હવે મારો મોહ દૂર થઈ ગયો છે. વિગત એટલે મોહોયમ વિગતો મમ, મોહોયમ એટલે મારો મોહ અને વિગત એટલે દૂર થયો છે અને મમ એટલે મારો. તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ગ્રેટફુલ અહીંયા અર્જુનજી જે છે ભગવાનની પાસે સ્વીકાર કરે છે કે હવે મારો મોહ દૂર થઈ ગયો છે. એટલે ગ્રેટિટ્યુડ એટલે જેને કહેવાય ને કે થેન્ક યુ કહી રહ્યા છે ભગવાનને. તો આ આ અર્જુનની જે છે એ ક્વોલિટી છે. તો આપણે જ્યારે આભારી બનીએ છીએ ત્યારે પરમાત્માને પણ સંતોષ થાય છે. આપણે પણ ભગવાનને આપણે જેને કહેવાય ને કે રોજ સવારે ઉઠીએ ત્યારે ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ, ગ્રેટિટ્યુડ કે ભગવાન તમે મને જે આપ્યું છે એના માટે તમારો ખૂબ આભાર. એ પછી રાત્રે સૂતી વખતે જેને કહેવાય કે યાદ કરીને ભગવાનને સૂવું જોઈએ. સવારે ઉઠીએ ત્યારે ભગવાનને કહેવું જોઈએ કે આજે તમે મને ઉઠાડ્યો. નહીં તો જો રાત્રે નિદ્રા હોય એ નિદ્રામાં આપણને ખબર હોય છે કે આપણે ક્યાં છીએ, કેવી મૃત્યુ અવસ્થા આવી જાય છે. આપણે સવારે ઉઠીએ ત્યારે આપણને ખબર પડે કે હવે તો આપણે ઉઠ્યા. તો ભગવાનને કહેવું જોઈએ કે તે મને ઉઠાડ્યો અને આ બીજા દિવસનું મને તમારી ભક્તિ કરવાનું ચાન્સ આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો આવી રીતે આપણે પણ ભગવાનની પાસે આપણે ગ્રેટિટ્યુડ બતાવીએ, થેન્ક યુ કહીએ ભગવાનને, ત્યારે ભગવાનને પણ સંતોષ થાય કે એટલીસ્ટ એને ખબર તો પડી કે ભાઈ હું મારા બાળકને પાછો બોલાવી લેવા માટે કેટલો પ્રયત્ન કરી રહ્યો છું. તો આ રીતે જેને કહેવાય કે આપણે પણ ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ. અને આપણે જ્યારે પણ પ્રાર્થના કરીએ ત્યારે શરૂઆત છે એ આભારથી કરવી જોઈએ ભગવાન પાસે. તો અર્જુનજી પાસેથી આ શીખવાનું છે. મદ અનુગ્રહાય આ ખૂબ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. પેલા આપણે અનસૂયવે જોયો તો ભગવાને કીધું તું અનસૂયવે, તું મારી ઈર્ષા નથી કરતો. હવે અહીંયા અર્જુનજી જે છે એમની કૃતજ્ઞતા દાખવે છે ભગવાન પાસે, થેન્ક યુ કહે છે. કે તો આપણે પણ થેન્ક યુ ગોડ આપણે કહેવું જોઈએ. જનરલી એવું થાય કે આપણને આપણે કહીએ કે ભાઈ ભગવાન મને આ આપી દે, પેલું આપી દે, આ કરી આપો, મારી ઈચ્છાઓ પૂરી કરી નાખો. આપણે ઘણી વાર ભગવાનને એવી પ્રાર્થના કરતા હોય છે પણ એ પછી પણ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે એ પછી આપણે ભગવાનને થેન્ક યુ કહીએ છીએ નથી કહેતા, તો આ આપણે ભૂલી જતા હોઈએ છીએ. તો ભગવાન કહે છે આ થેન્ક યુ વાળો જે ડિપાર્ટમેન્ટ છે ને એ મારો ખાલી બહુ રહે છે, એ બહુ ખાલી રહે છે એવું ભગવાન. તો આપણે કામ થઈ જાય, ઈચ્છા પૂરી થઈ જાય, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે ભગવાનને યાદ કરતા નથી. કેમ કે આપણે જે ઇન્દ્રિય તૃપ્તિના કાર્યોમાં એટલા બધા પરોવાયેલા છે કે એ યાદ જ નથી આવતું આપણને. તો આપણે સવારે ઉઠીએ ભગવાનને આભાર પ્રગટ કરીએ કે ભગવાન તે મને નવો દિવસ બતાવ્યો, હવે આ નવા દિવસમાં મને નવો અવસર મળ્યો, ફરીથી હું તમને વધારે યાદ કરવાનો, યાદ રાખવાનો પ્રયત્ન કરીશ. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આજના દિવસમાં ભગવાનને કહેવાનું કે આજના દિવસમાં એટલી બધી ચુનૌતીઓ હતી, જેને કહેવાય કે બહુ સમસ્યાઓ હતી પણ તે મને હેમ કેમ પાર ઉતાર્યો એવું ભગવાનને આપણે કહેવાનું. ભલે આપણને એમ ઘણી વાર એમ થાય કે દિવસ બહુ સુગમ ગયો હોય, બહુ સારો દિવસ ગયો હોય, પણ કોઈ વાર એવું પણ થાય કે જેને કહેવાય કે સુડીનો ઘાસ સોયથી ટળ્યો હોય પણ એ આપણને ન ખબર પડે, એ ભગવાનને ખબર હોય. તો આ રીતે ભગવાન પાસે જેને કહેવાય કે ગ્રેટિટ્યુડ એ આપણે બતાવવો જોઈએ. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પોઈન્ટ છે કે આભાર. અર્જુન પાસેથી આપણે આભાર વ્યક્ત કરવાનું શીખવું જોઈએ. બે થી ચાર શ્લોકમાં જે કહે છે કે હવે અર્જુનજી કહે છે હે કમળ નયન. જો અહીંયા કમળ નયન કરીને બોલાવે છે, સંબોધન શું કરે છે હવે ભગવાનને, કમળ નયન. હવે જો મોહમાંથી દૂર આવી ગયા છે અર્જુનજી, હવે આ જે અધ્યાય છે ને એ હવેના જે બી અધ્યાયો છે ને એ અર્જુનજી અને ભગવાન વચ્ચેના એટલા સરસ સંવાદો છે કે બહુ સરસ આપણને જ્ઞાન
भगवान जे आपे छे अत्यार सुधी ज्ञान आप्यु अने अर्जुन जी नो मोह दूर थई गयो। हवे जे भगवान ने के छे हे कमल नयन, मैं अपनी पासे थी जीव मात्र ना उत्पत्ति तथा लय विषय विस्तार पूर्वक श्रवण कर्यु छे अने अपना अक्षय महिमा नो पण अनुभव कर्यो छे। हे पुरुषोत्तम, हे परमेश्वर, हूँ अपने स्वयं अपना जणाव्या प्रमाणे ना अपना वास्तविक रूप ने मारी समक्ष जोई रह्यो छुं। जो हवे अर्जुन जी पण अहींया कही रह्या छे के हूँ तमारा वास्तविक रूप ने मारी समक्ष जोई रह्यो छुं, परंतु आप आ दृश्य जगत में केवी रीते प्रवेश्या छो ए जोवानी मारी इच्छा छे। आपना ए स्वरूप में हूँ दर्शन करवा इच्छु छु। अपने पहला गोलोक चार्ट मा पण जोयुं तुं के आ ब्रह्मांड मा जे भगवान श्वास बार छोड़े छे त्यारे ब्रह्मांडो एमना रंध्रो माथी ब्रह्मांडो उत्पन्न थाय छे अने ज्यारे श्वास ले छे त्यारे ए विलय पामे छे अने ए ब्रह्मांड मा भगवान प्रवेशी अने पछी ए ब्रह्मांड नी जेने कहेवाय के ए ब्रह्मांड जे छे भगवान नी शक्ति द्वारा जे कहेवाय के ग्रहो ब्रह्मांडो बधा जे चाली रहा हो भगवान शक्ति थी आ बधु थई रह्यु होय छे। तो हवे आ जे अर्जुन जी जे छे ए भगवान ने पूछी रहा छे के आ दृश्य जगत में केवी रीते प्रवेश्या छो ए जोवानी मारी इच्छा छे। अने हवे पाछो चौथा श्लोक में कहे छे के हे प्रभु, हे योगेश्वर। हवे जो अहींया योगेश्वर संबोधन करे छे, पहला कमल नयन, हवे कहे छे के योगेश्वर, योगोना ईश्वर, જ્યાં ભગવદ્ ગીતાનું જ્ઞાન છે ને ભગવાને યોગ કીધો છે, ભગવાન સાથેનું જોડા આપણે એ જાણી ગયા, હવે અહીંયા યોગ કીધો છે। તો આ જેને કહેવાય કે યોગેશ્વર કરીને સંબોધન કરે છે ને, હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતું હોઉં તો કૃપા કરીને મને આપના એ અનંત વિશ્વરૂપના દર્શન આપો। હવે આ બધી જો શક્તિઓનું વર્ણન કર્યું ભગવાને, એ પછી એમના સ્વરૂપનું દર્શન કરાવ્યું, ચોથા અધ્યાયમાં એમના સ્વરૂપનું દર્શન કરાવ્યું, સાતમા અધ્યાયમાં શક્તિઓનું પ્રદર્શન કરાવ્યું કે ભાઈ આ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતમાં જે કંઈ પણ છે એ મારા દ્વારા ચાલી રહ્યું છે। એ પછી કાલના અધ્યાયમાં ભગવાને એમના ઐશ્વર્યનું દર્શન કરાવ્યું અને હવે જે અર્જુનજી જે છે એ જાણી ગયા છે કે ભાઈ આ તો સાક્ષાત ભગવાન છે અને હવે એ સામાન્ય માણસ તરીકે નથી જોતા, હવે પહેલા તો સખા અને મિત્ર તરીકે વાતચીત થતી હતી પણ પરંતુ હવે જે છે આખો ચેન્જ થઈ ગયો। અર્જુનજી અને ભગવાનની જે રિલેશનશીપ છે એ આખી ચેન્જ થઈ ગઈ અને હવે જે અર્જુનજી જે છે એ શું કહી રહ્યા છે કે એ હવે જાણી ગયા છે કે ભાઈ આ તો ભગવાન સાક્ષાત ભગવાન છે અને આ એટલે આ રીતે હવે ભગવાનને જેને કહેવાય કે હવે કૃપા કરીને મને કહો, મને જો તમે અધિકારી લાગતો હો તો મને વિશ્વરૂપનું દર્શન કરાવો। હવે અર્જુનજી જે છે એ વિચારે છે કે ભાઈ મેં તો જાણી લીધું કે ભગવાન જે છે ભગવાન છે, પણ જેને કહેવાય કે બીજા લોકો કેવી રીતે જાણશે કે ભાઈ આ ભગવાન જ છે? તો એને જેને કહેવાય ને કે આપણા માટે કે ભાઈ આપણા માટે લઈને અર્જુનજી જે છે કે વિશ્વરૂપ દર્શનની માંગણી મૂકી ભગવાન પાસે કે મને દર્શન કરાવો, તમારા વિશ્વરૂપના દર્શન કરાવો, અને એ પણ કેવી રીતે કે હું અધિકારી લાગતો હોઉં તો કૃપા કરીને મને આપના એ અનંત વિશ્વરૂપના દર્શન આપો। જો કેટલીક જેને કહેવાય ને કે નમ્રતા અર્જુનજીમાં જુઓ કે ભગવાનને કહે છે, કેટલો મોટો પોઈન્ટ છે આ વસ્તુ કે આ અર્જુનજીની બીજી ક્વોલિટી આપણને જાણવા મળી। પહેલા કીધું મદ અનુગ્રહાય અને હવે કહે છે કે યોગ્ય લાગતો હોઉં તો મને કૃપા કરી અને તમે મને બતાવો। એટલે કેવું થયું કે ભાઈ સામેવાળાને પણ સ્પેસ આપી અર્જુનજીએ, ભગવાનને પણ મોકળાશ આપી કે જો તમે મને હું અધિકારી લાગતો હું ને તો તમે મને કયો બતાવો। તો આ જેને કહેવાય ને કે ડિસિઝન ભગવાન તમારું છે એવું અર્જુનજી અહીંયા કહી રહ્યા છે, તો તમારે બતાવવું કે નહીં બતાવવું એ તમારા હાથમાં છે। તો આ બે રીતે આ જે અર્જુનની જે બે ક્વોલિટી છે, મદ અનુગ્રહાય એટલે કૃપા કરીને, અહીંયા નમ્રતા આપણે આ શીખવાની છે અર્જુનજી પાસેથી। અને પેલા કમળ નયન તરીકે પણ ભગવાનને કીધું, કમળ નયન, હે કમળ નયન। તો ખૂબ સરસ, ભગવાનને હંમેશા કમળની સાથે સરખાવવામાં આવે છે। કુંતી માતાની જે પ્રાર્થના છે એક, એમાં ખૂબ સરસ શ્લોક છે, નમો પંકજ નાભાય, નમો પંકજ માલિને, નમો પંકજ નેત્રાય, નમો પંકજ જાંગ્રહે। પંકજ 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 એટલે પંકજ એટલે કમળ, કારણ કે કમળનું પુષ્પ છે એ એની સુંદરતા તો છે જ, પણ બીજો ગુણ એ છે કે પાણીથી કે કાદવથી લેંપાતું નથી। જો હંમેશા જ્યારે કહેવાય ને કે આમ
કમળ જે છે એ કાદવ વાળા પાણીમાં જ થાય છે, પણ હવે તો જોકે બધા લગભગ જેને કહેવાય ને કે સારા પાણીમાં પણ કમળ બધા થતા હોય છે, પણ એ કમળ જે છે કમળના પાન જે છે પાણી કમળનું પાન જે છે રાઉન્ડ હોય છે અને એ પાણીમાં જેને કહેવાય ને કે ઉપર હોય છે અને એ પાંદડાની ઉપર પછી કમળનું જે ફૂલ હોય એ થતું હોય છે. તો આ રીતે ખૂબ સરસ રીતે ભગવાનને કમળ નયન કરી તરીકે જેને કહેવાય કે સંબોધન કર્યું છે. તો ખૂબ સરસ આ સોરી મારે કોહોશ બનાવવાના હતા જિજ્ઞેશ પ્રભુને એટલા માટે. તો અહીંયા અર્જુનજીની અહીંયા ક્વોલિટી બતાવી છે. જો આપણે પણ જો આપણે આ ભૌતિક જગતના વ્યવહારમાં પણ આપણે સંબંધો સાચવીએ તો એકબીજાને આભાર પ્રકટ કરીએ છીએ કે નહીં. કોઈના ત્યાંથી કંઈ આવ્યું હોય કે કંઈ ગિફ્ટ આવ્યું હોય તો ભાઈ આપણે એને એમને તો હવે તો બધું વોટ્સએપ થ્રુ ચાલી રહ્યું છે કે ભાઈ થેન્ક યુનો મેસેજ કરીએ, એ પછી ફોન કરીએ કે ના ભાઈ તમારી તમે વસ્તુ મોકલાવી એ બહુ સારી છે. કોઈના ત્યાંથી કંઈ આવ્યું હોય તો આપણને અથવા તો આપણે કંઈ આપ્યું હોય તો એકબીજાને આભારની જેને કહેવાય ને કે એ કરીએ છીએ. તો આ સંબંધ જે છે એ આવી આભારની લાગણીઓથી ચાલતો હોય છે. તો આપણે પણ ભગવાન સાથેનો વ્યવહાર તો આપણો કેવો હોવો જોઈએ, જેને કહેવાય ને કે પવિત્ર પરમ હોવો જોઈએ. આપણો ભગવાન સાથેનો સંબંધ તો ગાઢ હોવો જોઈએ, કેમ કે ભગવાન જે છે એ આખી આપણે જેને કહેવાય ને કે આ બધા જે સગાવાલાઓ ને આપણા જે બી અત્યારના જે રિલેશન છે અહીંયા સુધીના જ છે. એ પછી આપણા બીજું શરીર મળશે ક્યાં મળશે શું થશે આપણા કર્મોના હિસાબથી આપણને ખબર નથી, પણ ભગવાન જે છે એ તો આપણા જેને કહેવાય ને જન્મો જન્મ સુધી આપણે જ્યાં સુધી ભગવાનના ધામમાં નહીં પહોંચીએ ત્યાં સુધી ભગવાન જે છે એ આપણા શુભેચ્છક મિત્ર તરીકે રહેવાના છે. તો ભગવાન સાથેનો સંબંધ તો જેને કહેવાય કે આમ ગાઢ હોવો જોઈએ આપણો. તો આ જેને કહેવાય કે ખૂબ સરસ અર્જુનજી પાસેથી આ બધું શીખવાનું છે. હવે અર્જુનના વિશ્વાસ હવે આ વિશ્વરૂપમાં ભગવાને પણ વિશ્વરૂપ બતાવવા માટે તૈયાર થઈ ગયા. હવે અર્જુનજી પણ એમ વિચારતા હતા કે ભાઈ મેં તો જાણી લીધું કે આ ભગવાન છે, કેમ કે એ પોતે રથ ઉપર હતા, બે સેનાની વચ્ચે હતા, એકલા હતા અને જેને કહેવાય કે એ જાણી ગયા કે ભાઈ આ ભગવાન છે, મારી સામે જે ઉભા છે એ ભગવાન છે. પણ બીજા લોકો કેવી રીતે જાણશે? તો એના માટે થઈ અને ભગવાન અને ભગવાન તો અંતર્યામી હતા, ભગવાન તો ભૂત ભવિષ્ય, એટલે ભગવાને પણ અર્જુનજીની ઈચ્છા જેને કહેવાય ને કે જાણી લીધી કે અર્જુનજી શું વિચારી રહ્યા છે. તો આ રીતે ભગવાન પણ અર્જુનજીને વિશ્વરૂપ બતાવવા માટે જેને કહેવાય કે તૈયાર થઈ ગયા છે. અને પાછું શું કે જે લોકો ત્યાં હાજર નથી તે માટે પ્રમાણ. તો હવે આજે 5000 વર્ષ પહેલા ભગવાને ગીતા ભગવદ્ ગીતાને કહી અને ત્યારે ત્યાં આપણે લોકો પણ હાજર નહોતા. આપણે એમ થાય કે ભાઈ વિશ્વરૂપ બતાવી શકે એટલે અત્યારે પણ જેને કહેવાય ને કે એવા લોકો છે કે ભાઈ ભગવાન જેવું કોઈ છે કાંઈ છે જ નહીં, ઇવન અથવા તો પછી આપણે જ ભગવાન છીએ એવું કહેનારા પણ ઘણા લોકો છે. તો આ રીતે જેને કહેવાય કે એ વિરોધીઓ ત્યારે પણ હતા અત્યારે પણ છે. તો એ લોકોના માટે શું થયું કહેવાય કે ભગવાન પણ બેન્ચ માર્ક અને અર્જુન અને ભગવાન બે બેન્ચ માર્ક એક સેટ કરવાનો હતો કે ભાઈ કોઈ કહે કે ભાઈ આપણે જ ભગવાન છીએ અને હું જ ભગવાન છું એવું કહી દે તો આપણે કેવા થાય કે ભાઈ ચલો વિશ્વરૂપ બતાવો. તો એ જેને કહેવાય ને કે ભગવાન જ વિશ્વરૂપ બતાવી શકે છે, બીજું કોઈ વિશ્વરૂપ બતાવી શકતું નથી. તો આજના 5000 વર્ષ પહેલા આપણે ત્યાં હાજર નહોતા એટલે આપણા માટે તો આ એક સાબિતી થઈ ગઈ કે ભગવાન જ વિશ્વરૂપ બતાવી શકે, બીજું કોઈ બતાવી શકે નહીં. તો આ રીતે બેન્ચમાર્ક સેટ કરવાનો હતો એટલા માટે ભગવાન જે છે વિશ્વરૂપ બતાવવા માટે તૈયાર થાય છે. એટલે આ ભવિષ્યના દેવતાઓ માટે પણ માપદંડની સ્થાપના જેને કહેવાય ને કે માપદંડ બનાવવાનો હતો કે ભાઈ ભગવાન જ ભગવાન છે, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાન છે એ જણાવવાનું હતું. એટલા માટે અહીંયા જેને કહેવાય કે આ વિશ્વરૂપ માટે ભગવાન પણ તૈયાર થઈ જાય છે. અને હવે 5 અને 5મા શ્લોકમાં ભગવાન કહે છે હે અર્જુન હે પાર્થ, હવે તું મારા ઐશ્વર્યને જો, સેંકડો હજારો પ્રકારના દૈવી તથા વિવિધ વર્ણો વાળા રૂપોને જો. હવે ભગવાન જે છે એ કહી રહ્યા છે કે ભાઈ આ બધું હું તને બતાવી શકીશ પણ તું આજે તારી ભૌતિક આંખોથી જોઈ શકીશ નહીં. તો ભગવાન જે છે એ દિવ્ય નેત્ર આપે છે અર્જુનજીને અને ભગવાન હવે
વિશ્વરૂપ બતાવે છે. અહીંયા પણ આપણે જો કે 3D ચશ્મા બતાવેલા છે, આપણે પણ એવા 3D મૂવી જોવા જઈએ તો આપણને આવા ચશ્મા આપતા હોય છે. તો આ રીતે અને અત્યારે તો જે કે 3D 5D અને એ રીતે પણ આવી ગયું છે. તો ભગવાનને જ્ઞાનને સમજવા માટે, ભગવાનની પ્રાપ્તિ કરવા માટે પણ આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે આવી રીતે આપણે પણ અર્જુન બનવાનું છે. અર્જુનજીને યાદ કરવાના છે, ભગવાનના ભક્તોને યાદ કરવાના છે. તો અહીંયા પણ ભગવાને જેને કહેવાય કે પાર્થ શબ્દ અને કૌંતેય શબ્દ યુઝ કર્યો છે શ્લોકમાં 5, 6 અને 7 શ્લોકમાં. તો આપણે પાર્થ અને કૌંતેય કે ત્યારે કોને યાદ કરવાના? હરે કૃષ્ણ. પાર્થ અને કુંતી માતાને. યસ, કુંતી માતાને પણ કેમ યાદ કરવાના? કુંતી માતા કેવા ભક્ત હતા? ભગવાનના પરમ ભક્ત હતા. પરમ ભક્ત હતા. નહીં, એના માટે આપણે શબ્દ યુઝ કરેલો અનન્ય ભક્ત. યસ, અનન્ય ભક્તિ કરતા હતા કુંતી માતા. એટલા માટે વારે વારે ભગવાન જે છે એ પાર્થ કે છે, પૃથાપુત્ર પાર્થ કે છે અને કૌંતેય કે છે. તો આ ખૂબ જરૂરી છે કે જ્યારે જ્યારે પણ પાર્થ અને કૌંતેય કે ત્યારે આપણે પણ કુંતી માતાને મનોમન યાદ કરવાના. અને આ રીતે ભક્તોને, ભગવાનના ભક્તોને આપણે જેટલા યાદ કરીશું, આપણે કેમ ગુરુવંદના કરીએ છીએ, તો આપણે શ્રીલા પ્રભુપાદનું નામ આપણે કેમ વારે વારે લઈએ છીએ, કે એ બધા શુદ્ધ ભક્તો જેને આત્મ સાક્ષાત્કાર કરેલો છે ભગવાનનો, અને એવા શુદ્ધ ભક્તોના નામ લઈએ તો પણ આપણી ચેતના શુદ્ધ થાય છે. અને જેને કહેવાય કે, અને એક તો જે કહેવાય કે સત્સંગ પણ ખૂબ મહત્વનો છે, એ પણ આપણે કાલના અધ્યાયમાં જોયેલું કે આપણે કોનો સંગ કરવો છે. તો અહીંયા આપણે ભગવાન અર્જુનજીને કહે છે કે તું મને, હું તને દિવ્ય નેત્રો આપું છું. બીજા દિવ્ય નેત્રો કોને આપેલા? હરે કૃષ્ણ. બીજા દિવ્ય નેત્રો કોને આપેલા છે? અને કોણ સમજાય? યસ, સંજયને. યસ. તો અને સંજય અને ધૃતરાષ્ટ્ર ક્યાં બેઠા છે અને ક્યાં ભગવદ્ ગીતા સમજી રહ્યા છે? સંજયજી મહેલમાં બેઠેલા છે. યસ, ખૂબ સરસ. તો હવે સંજયજી જો આવ્યા અને કે છે, હવે સંજય બોલ્યા, હે રાજા, આ પ્રમાણે કહીને સર્વયોગ શક્તિના પરમેશ્વર એવા પરમ યોગી ભગવાને અર્જુન પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. હવે ભગવાન કે છે, જો હવે અહીંયા સંજય ઉવાચ, સંજયજી જે છે એ ભગવાને આ વિશ્વરૂપ બતાવ્યું, અને હવે આ સંજયજી ધૃતરાષ્ટ્ર પાસે વર્ણન કરે છે. તો અને અહીંયા જો હવે પહેલા તો છે ને ધૃતરાષ્ટ્રને રાજા કીધા, એવમ ઉક્ત્વા તતો રાજન, કે ધૃતરાષ્ટ્રને એમ થાય કે ભાઈ હા, મને રાજા તરીકે બોલાવ્યા સંજયજી એને, એટલે આમ જણાય, જેને કહેવાય ને કે ખુશ થઈ જાય છે રાજા. પણ એ પછી જો મહાયોગેશ્વરો હરિહી, સંજયજી પણ ભગવાનના ભક્ત હતા, અને સંજયજી જે છે એ ભગવાનના ભક્ત હતા, એમને ખબર હતી કે આ ભગવાન છે, અને એમને પણ ભગવાને યોગેશ્વર અને હરિહી શબ્દ યુઝ કર્યો છે ભગવાન માટે. પહેલા ધૃતરાષ્ટ્રજીને રાજા તરીકે સંબોધન કર્યું, અને એ પછી ભગવાનને જો કેટલો આદર અને સન્માન આપ્યું છે. તો આ રીતે આપણે પણ સંજયજીનું પણ, જેને કહેવાય કે ભગવાનના ખૂબ મોટા ભક્ત હતા, અને સંજયજીએ જ્યારે 18 અધ્યાય પૂરા થઈ જાય છે આ ભગવદ્ ગીતા એમને જાણી, અને એમને પણ દિવ્ય નેત્રો મળેલા હતા. ભગવાને જે પણ અર્જુનજીને કીધું એ બધું જ સંજયજીએ પણ, જેને કહેતા કીધું, જેને કહેવાય કે આત્મસાત કરેલું છે ભગવદ્ ગીતાનું જ્ઞાન. અને એ પછી ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે ભાઈ કુરુક્ષેત્રમાં શું થઈ રહ્યું છે. તો આ રીતે સંજયજી પણ, જેને કહેવાય કે ભાગ્યશાળી હતા કે એમને પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન મળ્યું. અને એ પછી આ જ્ઞાન દ્વારા એ પછી 18મા અધ્યાયમાં, જેને કહેવાય કે ભગવાન માટે ખૂબ સરસ એમને શ્લોકો કીધા છે એ આપણે જાણીશું 18મા અધ્યાયમાં. તો ખૂબ સરસ એ પણ અધ્યાય છે. ભગવાને અર્જુનને ગીતા પૂરી કરી, સંજય ધૃતરાષ્ટ્રને કહે છે ત્યાંનો બધો અહેવાલ. અને જો અહીંયા ધૃતરાષ્ટ્રનો ભય જુઓ, કે પહેલા તો એમ થયું હતું કે ભાઈ મારા, જેને કહેવાય દુર્યોધનની સેનામાં જે મોટા મોટા મહારથીઓ ભીષ્મ ગુરુ દ્રોણ અને બધા મહારથીઓ હતા, કે ભાઈ જીતી જશું. પણ અહીંયા તો ભગવાને વિરાટ રૂપ બતાવી દીધું, અને જેને કહેવાય ને કે ભય કેવો લાગી ગયો છે, જો એમના એમના મોઢાના હાવભાવ જુઓ, કેટલા ડરી ગયા છે. તો આ રીતે આટલી મોટી સેના, 11 અક્ષોની સેના, ખાલી પાંડવોની 7 અક્ષોની સેના,
અને એમને એમ હતું કે ભાઈ જીતી જશું, પણ જેવી ખબર પડી કે ભાઈ ભગવાને તો વિરાટ રૂપ બતાવ્યું, એટલે જેને કહેવાય ને કે હાંજા ગગડી ગયા છે. તો આ રીતે ભગવાન આ સંજયજી જે છે એ વર્ણન કરે છે ધૃતરાષ્ટ્ર પાસે. 11મો શ્લોક, અર્જુન તે વિશ્વરૂપમાં. હવે સંજયજી જે છે ધૃતરાષ્ટ્રને વર્ણન કરે છે, અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ અસંખ્ય નેત્ર. જો કેવું બધું જોયે છે અર્જુનજી, કે વિશ્વરૂપમાં દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું, ભગવાને દૈવી માળાઓ વસ્ત્રથી શોભતા હતા, અનેક સુગંધી દ્રવ્યોના વિલોપન વાળું હતું, બધું જ આશ્ચર્યમય તેજમય અસીમ તથા સર્વ વ્યાપક હતું. જો વિશ્વરૂપમાં કેટલું અર્જુનજી જે છે, અને જેને કહેવાય કે આ બધું જોઈ, અને આમાં જો કે અર્જુનજી જે છે કેવા આમ જાણે કહેવાય ને આમ આશ્ચર્યચકિત આશ્ચર્યમય થઈ ગયા છે. ભગવાન જેટલો ભગવાન જે છે કેવો પ્રેમ વરસાવી રહ્યા છે, પણ અર્જુનજીનો ભાવ ભાવ જુઓ કે જેને કહેવાય ને કે આશ્ચર્યમય થઈ ગયા છે. એમ કે એ તો આ સંજયજી જે છે વર્ણન કરે છે, તો વિશ્વરૂપ દર્શન સંજયજીએ પણ જોયું છે. તો આ જેને કહેવાય ને કે આ ટીવીની શોધ ને બધું તો હમણાં થયું, પણ આપણા શાસ્ત્રોમાં એવા ઘણા બધા વર્ણનો છે કે આવી રીતે દિવ્ય દ્રષ્ટિ. હવે ટીવીની આપણે તો પહેલા ટીવીના એન્ટેના હતા, ને પછી દૂરનું દ્રશ્ય આપણે એ એન્ટેના થ્રુ બધા આવે એલા જેને કહેવાય ને કે પછી આપણે ટીવીમાં જોઈ શકતા. અને તો આ રીતે પણ આપણા શાસ્ત્રોમાં એવી ઘણી બધી શોધ, પ્લેન પણ જો આપણે એક અજામિલની કથામાં જોયું હતું કે વિષ્ણુ દૂતો પ્લેનમાં આવે છે ને લઈને જાય છે, તો એવા પ્લેન હવે આ એ બધી શોધો તો પછી થઈ, પણ આપણા શાસ્ત્રોમાં એવું ઘણું બધું છે કે દર્શાવેલું કે જેને કહેવાય ને કે એ પછી શોધો થઈ છે. વિમાનોની શોધ, આ બધા અંગ્રેજો ને બધા આવે ને ત્યારે તો એ લોકો કે આ બધું મિથ છે, ખોટું છે, પણ જેને કહેવાય કે આપણા શાસ્ત્રોમાં કેટલું બધું વર્ણન આપી દીધું છે. તો આ રીતે ઘણું બધું વર્ણન છે, દિવ્ય દ્રષ્ટિ, પ્લેનનું વર્ણન, પછી કંસ ને માર્યો ત્યારે જેને કહેવાય આકાશવાણી થઈ, જે કંસ આપણે જે દેવકીના વસુદેવના ભગવાન યશોદા માતા પાસે આવ્યા, ને એ જે યશોદા માતાની જે દીકરી હતા એ કંસ મારતો હતો, અને આકાશવાણી જેને કહેવાય કે શક્તિ અદ્રશ્ય થઈ ગયા. એટલે એ બધું જેને કહેવાય ને કે શક્તિઓ અને આ બધું જે વર્ણન છે શાસ્ત્રોમાં ખૂબ સુંદર રીતે વર્ણવેલું છે, આપણે વાંચવું જોઈએ બધું. તો અને હવે પાછો 12મા શ્લોકમાં શું કે છે, આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે એક સાથે ઉદય પામે તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરૂપના દેદીપ્યમાન તેજ સમાન થઈ શકે. જો અહીંયા તો હજારો સૂર્યોની વાત થઈ છે, આપણે તો અહીંયા એક આપણે એક સૂર્ય જે છે અને અત્યારે ગરમીમાં નીકળવું હોય તોય આપણે જાણે કે ગોગલ્સ પહેરીએ ને કેપ પહેરીએ ને જાણે કહેવાય કે આમ કેટલું બધું સનસ્ક્રીન લગાડીએ ને કેટલું બધું કરીએ, પણ અહીંયા તો હજારો સૂર્યોની વાત થઈ છે. અને આ વિશ્વરૂપના દેદીપ્યમાન તેજ સમાન તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના વિશ્વરૂપના હજારો સૂર્ય જેવું એમનું જેને કહેવાય કે તેજ છે. તો કેટલું અદભુત બાજુમાં ચિત્ર છે, કેટલો પ્રેમ દર્શાવી રહ્યા છે ભગવાન. તો આ રીતે આ અર્જુનજી જે છે એ વિશ્વરૂપ જોઈ રહ્યા છે અત્યારે. તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોનું દર્શન થયું. જો વિભક્ત બ્રહ્માંડ, તે વખતે અર્જુને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડ, જો અહીંયા શું જોઈ રહ્યા છે અર્જુનજી કે અનંત આવિર્ભાવો, બ્રહ્માંડો પણ કેટલા બધા જોઈ રહ્યા છે, અનંત વિભક્ત બ્રહ્માંડો, પાછા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડો જોઈ રહ્યા છે. તો અર્જુનજી અહીંયા મૂંઝાયેલા પણ છે, આશ્ચર્યચકિત પણ છે, એમને જેને કહેવાય કે રોમાંચ પણ થઈ જાય છે. તો આ રીતે જેને કહેવાય કે હવે જે અર્જુનજી આ વિશ્વરૂપ જુએ છે એ પછી જેને કહેવાય કે હવે આગળ શું થાય છે આપણે જોઈએ. ત્યારે મૂંઝાયેલા આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. જો અહીંયા પણ અર્જુનજીના હાવભાવ જુઓ, કેટલા જેને કહેવાય ને કે આમ આશ્ચર્યચકિત, રોમાંચ, બધું આમ મિશ્રિત ભાવો અર્જુનજીમાં છે. પણ ભગવાન જુઓ કે કેટલા પ્રેમ દર્શાવે છે અર્જુનજી ઉપર, કે એને ડર ન લાગી જાય એમને.
આ બધું જોઈને આ તો અર્જુનજીને દિવ્ય દ્રષ્ટિ આપી, અર્જુનજી પરમ ભક્ત હતા, અનન્ય ભક્ત હતા એટલે એ જોઈ શકે. આપણે તો કદાચ જેને કહેવાય ને કે આ વિશ્વરૂપ જોવાનું આવે તો આને આપણે તો જોવાનું આવે કે ના, આપણા તો નસીબ ક્યાં. આપણે એવી આ ગોપ બાળકો જેને કહેવાય, ગોપી ગોપી ગોપીઓ જે છે રાસલીલામાં જે સદભાગી થઈ, એ બધાએ કેવી અનન્ય ભક્તિ કરી હશે ભગવાનની, કે આવો ભગવાનનો સંગ મળ્યો છે. આપણે વિચાર કરવાનું છે. 15, 16 અને 17માં ભગવાન, હવે જે અર્જુનજી જે છે એ જેને કહેવાય ને કે હવે સ્તુતિ કરવા લાગ્યા ભગવાનની. હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને તેમજ શિવજીને તથા સર્વત્ર ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. જો અહીંયા હે હવે કે છે 16માં શ્લોકમાં, હે જગન્નાથ, હવે જગન્નાથ કીધા ભગવાનને, કમળ નયન, હે યોગેશ્વર, હે જગન્નાથ, જગતના નાથ કીધા અર્જુનજીએ, હું આપના દેહમાં અનેકાનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુઓને જોઈ રહ્યો છું કે જે સર્વત્ર વ્યાપ્ત છે અને જે અંતવિહીન છે. આપમાં ન અંત દેખાય છે, ન મધ્ય અને ન આદિ. ભગવાને પહેલા પણ આપણને કીધેલું અવ્યયમ, તો અવિનાશી છે ભગવાન. ભગવાન અનાદિ આદિ કાળથી અસ્તિત્વમાં છે. એ પહેલા પણ અહીંયા પણ અત્યારે જો વિશ્વરૂપમાં અર્જુનજી હજી કહી રહ્યા છે કે આમાં અંત પણ નથી, મધ્ય પણ નથી અને ન આદિ. તો 17મો શ્લોક કે છે, આપના સ્વરૂપને તેના તેજોમય પ્રકાશને કારણે દર્શન કરવું દુષ્કર છે. જો હવે આ અર્જુનજી કે છે કે આ સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે એવું કહી રહ્યા છે ભગવાનને, કારણ કે તેનું દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ અને ચક્રથી વિભૂષિત એવા એ તેજસ્વી સ્વરૂપનું હું દર્શન કરી રહ્યો છું. એટલું જેને કહેવાય કે અદ્ભુત દ્રશ્ય હશે. ભગવાનને કહે છે, આપ જ પરમ આદ્ય જ્ઞેય વસ્તુ છો, આપ જ આ સમગ્ર બ્રહ્માંડના પરમ આધાર આશ્રય છો, આપ જ અવ્યય તથા પુરાણ પુરુષ છો, આપ જ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો. આ જ મારો મત છે ભગવાનને હવે કહી રહ્યા છે. આપ આદિ મધ્ય તથા અંતથી રહિત છો, આપનું યશ અનંત છે, આપની અસંખ્ય ભુજાઓ છે, સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. જો અહીંયા અર્જુનજી કહી રહ્યા છે તો આ હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડ તપતું જોઈ રહ્યો છું. આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. હે મહાત્મા, આપના વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈ બધા લોક ભયભીત છે. જો હવે આ વિશ્વરૂપનું દર્શન કર્યું એટલે બધા લોક, જે દેવતાઓના લોક, બધા ગ્રહો, બ્રહ્માંડોમાં જે પણ બધા જે હતા એ બધા ભયભીત થયેલા છે. દેવોના સમસ્ત સમૂહો આપના શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે. તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડી આપના આપની પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધોના વૃંદો કલ્યાણ થાઓ એમ કઈ વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. જો અર્જુનજીની પ્રાર્થના ચાલુ છે, ભગવાનના દર્શન થાય તો પ્રાર્થના કોણ મૂકે? તો અહીંયા ખૂબ સરસ રીતે અર્જુનજી સ્તુતિ કરી રહ્યા છે કે ભયભીત, અહીંયા જેને કહેવાય ને મહર્ષિઓ તથા સિદ્ધોના વૃંદો કલ્યાણ થાઓ એમ કઈ વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છો. અને શું કીધું અહીંયા? આદ્ય જ્ઞેય, 18મા શ્લોકમાં આદ્ય જ્ઞેય વસ્તુ, તમે આદ્ય જ્ઞેય છો એવું ભગવાનને કહી રહ્યા છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? ભગવદ્ ગીતા જાણવાની, ભગવાનને જાણવાના, જાણવા લાયક ભગવાન જ છે. ભગવાન સર્વ કારણોના કારણ છે અને ભગવાન દ્વારા જ આ બધું જે છે કે આપણી પ્રકૃતિ કે જેને કહેવાય ને કે આખું જે વિશ્વ જે છે ભગવાન દ્વારા ચાલી રહ્યું છે. તો આપણે જોયું કે ઘણા બધા સોશિયોલોજી, આર્કોલોજી, ઘણા બધા વિજ્ઞાન છે, પણ આ ભગવાન, આ જે ભક્તિનું જે સાયન્સ છે એ ભગવાને આપ્યું છે. આપણે ભગવાનને સમજવાના છે, એટલા માટે ભગવાનને અહીંયા આધ્યાત્મિય કીધા છે. તો આ જે બીજું સ્વરૂપ જે છે, ઉચ્ચ લોકના જે રહેવાસીઓ હતા, દેવો, મહર્ષિઓ, ઋષિઓ બધાએ જોયું. અહીંયા અર્જુનજી કહી રહ્યા છે ભગવાનને કે મહર્ષિઓ તથા સિદ્ધોના વૃંદો, સિદ્ધોના વૃંદો એટલે કે જેને આ ભગવાનને પામેલા છે, ભગવાનને પામ્યા છે એને સિદ્ધા અવસ્થા,
જેને કહેવાય કે એવા મહાત્મા મહર્ષિઓ જે છે એને સિદ્ધોના વૃંદો કલ્યાણ થાવ એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. આ હું કેમ એમ જ બોલી રહી છું કેમ કે આ બધું આપણે જાણવાનું છે કે અર્જુનજીએ આ વિશ્વરૂપમાં શું શું જોયું. ધૃતરાષ્ટ્રના જેને કહેવાય એક મિનિટ 23 અને 24 શ્લોકમાં હે મહાબાહુ આપના અનેક મુખ નેત્ર બાહો જાંઘ ચરણ ઉદર તથા ભયાનક દાંતો વાળા વિરાટ રૂપને જોઈને દેવતાગણ સહિત બધા લોકો અત્યંત વ્યથિત થયા છે અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. થોડા ભય પણ પામ્યા છે અર્જુનજી. એ પછી 24માં શ્લોકમાં હે સર્વવ્યાપી વિષ્ણુ નાના જ્યોતિર્મય રંગોથી યુક્ત આપને આકાશનો સ્પર્શ કરતા મુખ ફેલાઈ તથા મોટી મોટી ચમકતી આંખો કાઢેલ જોતા ભયથી મારું મન વિચલિત છે. ન તો હું ધૈર્ય ધારણ કરી શકું છું, ન તો માનસિક સંતુલન જાળવી શકું છું. જો હવે જે છે કે આ આખું વિશ્વરૂપ જોયું એટલે થોડા ભય પણ પામ્યા છે અર્જુનજી. અને જેને કહેવાય ને કે હવે પાછું એમનું જે ધૈર્ય ધારણ કરી નથી શકતા, હવે જેને કહેવાય કે સંતુલન પાછું એમનું ગબડવા લાગ્યું છે. તો ભગવાન જ્યારે 26 અને 27 શ્લોકમાં જે કહેવાય કે સંજયજી વર્ણન કરે છે ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વ સહાય, નહીં અર્જુનજીનો શ્લોક છે સોરી, ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વ સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ દ્રોણ કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખોથી પ્રવેશ કરી રહ્યા છે. તેમાંના કેટલાકના મસ્તકો તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું. જો હવે અર્જુનજી અહીંયા શું કહી રહ્યા છે કે અર્જુનજી ધૃતરાષ્ટ્રના બધા પુત્રો 100 પુત્રો સર્વ સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ દ્રોણ કર્ણ તેમજ પાછા એવું નહીં કે સામેની સેનાના જ, અહીંયા શું કે છે અર્જુનજી અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખોથી પ્રવેશ કરી રહ્યા છે. તો અહીંયા શું કીધું ભગવાને હવે અર્જુનજીને બતાવી દીધું કે ભાઈ જે તું જેને મારવા માટે ના કહી રહ્યો છે પરંતુ તે બધા જ જેને કહેવાય કે મારા દાંત વડે કચરાઈ રહ્યા છે. તું જે બધાને મારો જે લડવાની ના પાડી રહ્યો છે પણ તે તો બધા જ જેને કહેવાય કે મરણ પામી ચૂક્યા છે, કે તું તો માત્ર ખાલી નિમિત્ત છે. ઓલરેડી આ બધાનું મૃત્યુ જે છે એ નિશ્ચિત થઈ ચૂક્યું છે અહીંયા ભગવાન કહી રહ્યા છે. જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. તો જેને કહેવાય કે અર્જુનજીએ ભગવાને બતાવી દીધું કે આ તો પહેલા જ હણાઈ ચૂક્યા છે આ લોકો. હવે અર્જુનજી પણ આ જોઈ અને જેને કહેવાય ને કે હવે ટોટલી જે થોડો ઘણો પણ મોહ બચેલો હતો એ દૂર થઈ ગયો છે. તો હવે 32મો શ્લોક છે કે 32મા શ્લોકમાં ભગવાન કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ બોલ્યા હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. તમારા સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે. જો હવે અહીંયા ભગવાન પાછો કાળને લઈ આવ્યા. આપણે ભગવદ્ ગીતામાં 6 વિષયોને જાણવાના હતા. આપણે પહેલા જ અધ્યાયમાં જોયેલું જીવ, પ્રકૃતિ, કર્મ, પછી ભગવાન, કાળ અને પ્રકૃતિ, એટલે 5 વિષયોને આપણે જોવાના હતા. તો એમાં અહીંયા પાછો ભગવાન કે છે કાળ. હવે જે આપણે કાળની ટાઈમલાઈન પણ આપણે જોયેલી, તો જીવ, પ્રકૃતિ, કર્મ, ભગવાન અને કાળ. તો આપણે બ્રહ્માજીના સમયનો ચાર્ટ પણ જોયો હતો, જે બ્રહ્માજીનો સમય, જીવન, બધા યુગોની ટાઈમલાઈન જોઈ હતી. તો આપણે કાળની વ્યાખ્યા સમજવા માટે આપણે બધું એ પણ બેઝિક જાણ્યું હતું. પણ અહીંયા તો ભગવાન કે છે વિનાશ, મહાવિનાશ કરનારો કાળ છું, હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું. ભગવાને શબ્દ આપ્યો અને એ શક્તિ કાળને આપેલી છે. જો અહીંયા જેને કહેવાય કે આપણે મોટા મોટા જેને કહેવાય ને કે કાળ હું છું, ભગવાને કીધું, ભલે મોટા મોટા નેતાઓ હોય, યોદ્ધાઓ હોય, મોટા મોટા રાજા હોય કે કોઈ પણ યોદ્ધા હોય, લડાયક નેતા હોય, કોઈ પણ હોય, પણ ભગવાન અહીંયા શું કહી રહ્યા છે કે કાળને તાબે થવું પડશે. તો સ્ટેટમેન્ટ આપી દીધું ભગવાને કે બધા જ મરવાના છે એવું અહીંયા ભગવાન કહી દીધું. અને શું કીધું, તમારા સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે. તો
જે કહેવાય જેને કહેવાય ને કે ભગવાને કહી દીધું કે આ બધા તો પહેલાથી જ મરી ચુક્યા છે ભાઈ, ગેમ તો બધી સેટ જ હતી. ભગવાન જે છે અર્જુનને કહી રહ્યા છે કે આ ગેમ જે હતી સેટ હતી, તું નાહકનો શોક કરતો હતો અને શોક ન કરે એના માટે ભગવાને પાછું આત્માનું જ્ઞાન પણ આપી દીધું બીજા અધ્યાયમાં. અને આટલું બધું જ્ઞાન જે છે કે આપણા માટે થઈ અને ભગવાને આપ્યું, અને એ પછી અર્જુનજીનો પણ મોહ દૂર થયો. તો આપણે પણ અર્જુનજીની જેમ આપણે ભગવાનના ભક્ત બની અને આપણો પણ જેને કહેવાય કે મોહ દૂર કરવાનો છે અને ભગવાનને જાણવાના છે. તો જે કાળ જે છે એ ખૂબ મહત્વનો છે. સમય, કાળ એટલે સમય. તો આપણે પણ ભગવાનને સમય આપવાનો છે અને જેને કહેવાય કે મહામંત્રના જાપ કરવાના, ભગવાનના કામોમાં આપણે આપણું મનને એકાગ્ર કરવાનું, તો આપણે ભગવાનના ધામને પહોંચી શકીશું. તો આ રીતે કાળ જે છે ખૂબ મહત્વનો છે. અહીંયા ભગવાને પણ આપણને પણ જણાવી દીધું છે આ કાળ દ્વારા, સમય દ્વારા. તો આપણે ભગવાનને સમય આપીએ એ ખૂબ જરૂરી છે. આપણે શ્લોકો જોયા. હવે 33મો શ્લોક કે છે ભગવાન કે ઊઠ, લડવા માટે તૈયાર થા અને યશ અર્જિત કર. તસ્માત્ત્વમ ઉત્તિષ્ઠ અને યશો લભસ્વ. ભગવાન કે છે તું ઊઠ, લડવા માટે તૈયાર થા અને યશ અર્જિત કર. હવે ભગવાનને આપણે જાણીએ કે ભાઈ ભગવાનને તો યુદ્ધ કરવું જેને કહેવાય કે આંખના પલકારાનું કામ હતું, કે કૌરવોને સબક શીખવાડવો હોત તો ભગવાનનું તો પલકારાનું કામ હતું. પણ ભગવાન જે છે અહીંયા એમના ભક્તને મોટો કરવા માંગે છે કે ભગવાન કહી રહ્યા છે કે ભાઈ અર્જુન લડે, અર્જુન જીતો યુદ્ધ. અને એ રીતે ભગવાન અહીંયા ભક્તને જેને કહેવાય કે મોટો કરી રહ્યા છે. અને જીતવા શત્રુન ભૂંગ ક્ષ. તો ભગવાન કે છે શત્રુને જીતીને સંપન્ન રાજ્યનો ભોગ કર. અને પછી નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચીન. તમે તો ખાલી, ભગવાન કે છે અર્જુન કે તું યુદ્ધમાં કેવળ ખાલી નિમિત્ત છે, પણ અહીંયા સભ્ય સાચી કીધો. જો ભગવાનને કે યુદ્ધમાં જે કુશળતાથી બાણ ચલાવી શકે એને સભ્ય સાચી કહેવાય. તો ભગવાન અહીંયા ખૂબ સરસ રીતે અર્જુનજીને કહે છે કે હવે તું ઊઠ, લડ અને યશ અર્જિત કર. જો અર્જુનજીને જ્યારે જ્યારે પણ જેને કહેવાય કે એવું થયું કે મારે યુદ્ધ લડવું નથી, ભગવાને એમનું મોરલ હાઈ કરી કરી અને ઉભો થાને લડ કીધું. અને આ રીતે આપણે પણ જેને કહેવાય કે યુદ્ધમાં લડવાનું, આપણે પણ જીવન સંસાર રૂપી યુદ્ધમાં લડવાનું છે અને આપણે પણ ભાગવાનું નથી. અહીંયા આ શ્લોક દ્વારા ભગવાન કહી રહ્યા છે કે આપણે પણ જીવનમાં સંસાર રૂપી યુદ્ધમાં આપણે લડવાનું છે, ભાગવાનું નથી. તો આ રીતે ખૂબ આજને કહેવાય કે આ પણ મહત્વનો શ્લોક છે. આમાંથી આપણે બોધપાઠ લેવાનો છે કે આપણે પણ ક્યારે પણ એવી કોઈ સિચ્યુએશન આવે તો આપણે ભાગવાનું નથી, એની સામે લડવાનું છે, એવું અહીંયા ભગવાન કહી રહ્યા છે આપણને પણ. ભગવાન હવે કહે છે દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલાથી જ મારા વડે હણાઈ ચૂક્યા છે, માટે તું તેમનો વધ કર, એની લેશ માત્ર વ્યથિત થઈશ નહીં, માત્ર યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કર. એવું ભગવાન હવે સીધે સીધું કહી દે છે કે ભાઈ આ બધા તો પહેલેથી જ હણાઈ ચૂક્યા છે, હવે તું યુદ્ધ કર અને તું લેશ માત્ર પણ વ્યથિત થઈશ નહીં, એવું અહીંયા ભગવાન કહી દે છે. અને તારા શત્રુઓને પરાસ્ત કર એવું અહીંયા ભગવાન કહી દે છે. હવે અર્જુનના તો શત્રુઓ જે છે આ બધા હતા, સગાવાલા બધા અર્જુનના શત્રુઓ. તો પણ આપણા શત્રુઓ કયા છે? આપણા શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ આપણા શત્રુઓ છે. આપણે પણ એને હરાવવાના છે. અને આ રીતે આ બધા પણ આપણા જેને કહેવાય ને કે રાક્ષસો કહેવાય. આ બધી જે શંકાઓ પણ રાક્ષસો જેવી હોય, એટલા માટે તો કેશવ અને મધુસૂદન કહીને બોલાવે છે ભગવાન અને અર્જુન. અને આપણે પણ આ શત્રુઓને પણ હણી અને પછી આપણે પણ જીવનના સંસારમાં આપણે પણ યુદ્ધ તો લડવાનું જ છે, ભાગવાનું નથી. આ બધા શ્લોકો દ્વારા આપણે પણ જેને કહેવાય કે બોધપાઠ લેવાનો છે. હવે સંજયજી છે ધૃતરાષ્ટ્રને કહે છે હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખેથી આ વચનો સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ડરતા ભગવાન કૃષ્ણને ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું. જો વારંવાર નમસ્કાર કરે છે ભગવાનને
કેમ કે હવે એ જાણી ગયા છે કે આ તો જેને કહેવાય ને કે પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાન છે. અને હવે કે છે અર્જુનજી કે છે, હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે અને એ રીતે બધા લોકો આપના પ્રતિ અનુરૂપ્ત થાય છે. જો કે સિદ્ધ પુરુષ આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ અસુરગણ ભયભીત છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. જો હજી પણ વિશ્વરૂપ જે છે ભગવાન, જેને કહેવાય કે અસુરગણ જે છે ભયભીત છે, હજી પણ અર્જુનજી જે છે વિશ્વરૂપનું દર્શન કરી રહ્યા છે અને આ જોઈ રહ્યા છે. એ પછી ભગવાનને કહે છે, હે મહાત્મા, આપ બ્રહ્માથી પણ શ્રેષ્ઠ છો, આપ આદિષ્ટા છો, તો પછી તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે. જો હવે અહીંયા શું કીધું ભગવાનને અર્જુનજીએ કે બ્રહ્માથી પણ શ્રેષ્ઠ છો, આપ આદિષ્ટા છો, તો પછી તેઓ આપને સદા સાદર પ્રણામ કેમ ન કરે. બ્રહ્માજી જે છે, શિવજી જે છે, બધા કોનું ધ્યાન ધરે છે? તો ભગવાનનું ધ્યાન ધરે છે. બ્રહ્માને પણ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી પાસ થવું પડે છે. તો આ રીતે જેને કહેવાય કે ભગવાનને કહે છે, હે દેવેશ, હે જગન નિવાસ, આપ પરમ સ્ત્રોત, અક્ષર, કારણોના કારણ તથા ભૌતિક જગતથી પરે છો. જો કેટલું બધું જોઈ રહ્યા છે અર્જુનજી અને ભગવાનને કહી રહ્યા છે અને એમને કહેવાય, આમ જેને કહેવાય ને કે ગદગદ કંઠે એમને નમસ્કાર કરી રહ્યા છે અને આ સ્તુતિ બધી કરી રહ્યા છે. આપ આદિદેવ, સનાતન પુરુષ તથા દ્રશ્ય જગતના પરમ આશ્રય છો, આપ જ બધું જાણવા વાળો છો અને આપ જ તે બધું જ છો. આપ ભૌતિક ગુણોથી પરમ આશ્રય છો. હે અનંતરૂપ, આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે. આ હું કેમ સીધે સીધું વાંચી રહી છું, કેમકે જેવી રીતે અર્જુનજીએ ભગવાનની સ્તુતિ કરી, એમ આપણે પણ જો આ રીતે ભગવાનની સ્તુતિ કરીએ તો આપણે પણ ભગવાનનો જેને કહેવાય કે આદર સત્કાર અત્યારે સન્માન આપી રહ્યા છીએ ભગવાનને. તો આ રીતે એટલા માટે હું અહીંયા વાંચી રહી છું આ રીતે, અને આનું ખૂબ મહત્વ છે. 41 અને 42 શ્લોકમાં જેને કહેવાય કે આપને મારા મિત્ર, હવે જે છે અર્જુનજીને હવે એમ થઈ ગયું કે ભાઈ આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, અને મેં જેને કહેવાય ને કે ભક્ત અને સખા તરીકે મેં એમની સાથે કેવું કેવું વર્તન કર્યું. હવે અર્જુનજી જે છે, જેને કહેવાય કે એકદમ જ હવે એમને એમ થઈ ગયું કે મેં બહુ ખોટું કર્યું, એટલે હવે જેને કહેવાય ને કે આમ ભગવાનને કહી રહ્યા છે કે આપને મારા મિત્ર તરીકે માનીને મેં આપને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા જેવા અવિચારી સંબોધનથી બોલાવ્યા છે. કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો, મેં મૂર્ખામીથી કે પ્રેમ અવશ્ય જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરીને મને ક્ષમા કરો. હવે ક્ષમા માંગે છે ભગવાન પાસે. જો આપણે પણ મિત્રોમાં હોઈએ ને, મિત્રોની સાથે હોઈએ, કેવી આપણે પણ એકબીજાની સાથે મસ્તી કરતા હોય, પછી આપણે મિત્રોને ઓર્ડર પણ કરીએ, જેને કહેવાય ને કે મિત્રો સાથે કોઈ ઓલી જેને કહેવાય ને કે ફોર્માલિટી ન હોય, બીજા બધા સંબંધોમાં થોડી ફોર્માલિટી આવતી જાય, પણ મિત્રોની સાથે આપણે કેવી કે ભાઈ આમ જો લલા આ કરી નાખને, પેલું કરી નાખને, આપણે એને ઓર્ડર પણ એવી રીતે કરીએ, ઝઘડીએ પણ ખરા, પાછા ભેગા પણ થઈ જઈએ, તો ખેંચા ખેંચી પણ કરીએ એકબીજાની. તો આ રીતે મિત્રોની સાથે આપણે કેવી રીતે આમ જેને કહેવાય ને કે વ્યવહાર કરતા હોય. તો આ હવે અર્જુનજી જે છે, હવે ભગવાનની ક્ષમા માંગે છે કે મેં તમને ભક્ત અને સખા તરીકે મેં તમારી સાથે કોઈ એવો દુર્વ્યવહાર કર્યો હોય અને અવિચારી સંબોધનથી મેં તમારો કોઈ જેને કહેવાય કે અપરાધ કર્યો હોય તો મને ક્ષમા કરો. હવે એક આ અર્જુનજીની બીજી ક્વોલિટી આપણને જાણવા મળી, આપણાથી પણ ક્યારેક કંઈ એવી ભૂલ થઈ ગઈ હોય તો આપણે ભગવાન પાસે ક્ષમા માંગી લેવાની. આપણે કોઈને બીજા કોઈને ન કહી શકતા હોય કે કંઈ પણ હોય તો આપણે ભગવાન સાથે આપણે વાતો કરવાની, ભગવાનને કહેવાનું કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. ભગવાન જેને કહેવાય કે આપણો જે પશ્ચાતાપ હોય તો ભગવાન આપણને ક્ષમા પણ કરે છે. તો જેને કહેવાય કે આપણે આ રીતે ભગવાન પાસે ક્ષમા પણ માંગવી જોઈએ, આપણાથી કોઈ એવી ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા માંગી લેવાની ભગવાન પાસેથી. અહીંયા અર્જુનજી કહે છે કે હું આપના મહિમાથી અજાણ હતો. તો આપણે પણ અત્યારે જેને કહેવાય કે ભગવદ્ ગીતાનું જ્ઞાન ન હોય ત્યાં સુધી આ ભગવાનના મહિમાથી અજાણ હોઈએ, તો આપણે પણ ભગવાનની ક્ષમા માંગીને કહેવાનું કે ભગવાન મારા આપણાથી પણ કંઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. તો આ શરણાગતિ સ્વીકારવી ખૂબ જરૂરી છે. તો જેને કહેવાય કે હજી પણ ભગવાનને અર્જુનજી જે છે તો ખૂબ રીતે આમ જેને કહેવાય ને કે ગ્રેટિટ્યુડ કેટલો બતાવ, કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ બતાવી રહ્યા છે ભગવાનને. હવે
45મા શ્લોકમાં જેને કહેવાય કે પહેલા ક્યારે ન જોયું હોય તેવું આપણું આ વિરાટ રૂપનું દર્શન કરીને હું પુલકિત થઈ રહ્યો છું, અંતે આપ મારા પર કૃપા કરો ને હે દેવેશ હે જગન નિવાસ આપનું પુરુષોત્તમ સ્વરૂપનું પુનઃ પ્રસ્તુત કરો. હવે અર્જુનજી જે છે થોડા ભય પણ પામ્યા હતા, આશ્ચર્યમાં પણ આવ્યા હતા, રોમાંચ પણ થઈ રહ્યો હતો. તો હવે ભગવાનને કહે છે અને પેલું કીધું ને કે ભાઈ આ તમારું રૂપ જોવું દુષ્કર છે. તો અર્જુન મિત્ર હોવાની સાથે અસાધારણ ક્ષત્રિય પણ હતા છે, તે છતાં પણ ડરી જાય છે. જો તો આપણી તો સ્થિતિ કેવી થાય, આપણે આવું બધું જોઈએ તો આપણે તો જેને કહેવાય ને કે એટલે અહીંયા જે અર્જુનજી જે છે અર્જુન જેવા અર્જુનનું જેને કહેવાય કે કેવા જબરજસ્ત કેરેક્ટર, પણ તે છતાં પણ ડરી જાય છે. હવે એટલા માટે ભગવાનને કહી રહ્યા છે કે તમારું પુનઃ જે સ્વરૂપ જે છે એ પુનઃ પ્રસ્થાપિત કરો, કે તમે એ પાછા એમાં તમારા મૂળ સ્વરૂપમાં આવી જાઓ. તો હજી પણ ભગવાન જે છે હે વિરાટ રૂપ ભગવાનને કહે છે હે શાસ્ત્રભુજ ભગવાન હું આપના મુકુટધારી ચતુર્ભુજ રૂપનું દર્શન કરવા ચાહું છું, જેમાં આપ આપના ચાર હાથમાં શંખ ચક્ર ગદા તથા પદ્મ ધારણ કરેલ હોય છે, હું એ જ રૂપને જોવાની ઈચ્છા ધરાવું છું. જો હવે અહીંયા ભગવાન જે છે કે છે કે હું ચતુર્ભુજ ચતુર્ભુજ રૂપમાં ભગવાન ક્યાં બિરાજમાન હોય છે, આપણે પહેલા જોયેલું હરે કૃષ્ણ ચતુર્ભુજ રૂપમાં ભગવાન ક્યાં બિરાજમાન હોય છે, એમના બે ઘર હતા એક વૈકુંઠ અને ગોલોક ધામ. તો ચતુર્ભુજ રૂપમાં અને વૈકુંઠ શું છે ભગવાનની ઓફિસ, યસ ખૂબ સરસ. તો વૈકુંઠ છે ભગવાનની ઓફિસ છે કે જ્યાં બધી ફોર્માલિટીઝ હોય છે, આપણે કેવું ઓફિસમાં યસ સર કરતા હોઈએ ને એવી રીતે ત્યાં વૈકુંઠમાં પણ જેને કહેવાય કે બધી ફોર્માલિટીઝ હોય છે. આમ જે આપણે ઓફિસમાં બી કેવા સૂટ બુટમાં જતા હોઈએ, આમ વ્યવસ્થિત તૈયાર થઈને જવાનું હોય, તો એવી રીતે પણ આજે વૈકુંઠમાં જે છે કે બધી ફોર્માલિટીઝ હોય. તો ભગવાન જે છે નારાયણ સ્વરૂપે લક્ષ્મીજી સાથે એમના સહચરી સાથે ગોલ વૈકુંઠમાં બિરાજમાન હોય છે અને ચતુર્ભુજ સ્વરૂપે હોય છે. તો આ અર્જુનજીએ ચતુર્ભુજ સ્વરૂપ જો કેટલું સુંદર મનોહર રૂપ ભગવાનનું જેને કહેવાય ને કે આ બધા જે ચિત્રો છે ને આ ભાવવાહી ચિત્રો બધા જેને કહેવાય કે પ્રભુપાદે ત્યારે એમના શિષ્યો પાસે દોરાવેલા, અને અત્યારે તો જેને કહેવાય કે મોટી આખી એકેડેમી ચાલે છે આ બધા પિક્ચર જેને કહેવાય કે બહુ સરસ ભક્તો જે હોય છે એ તૈયાર કરતા હોય છે. તો આ ખૂબ સુંદર. એ પછી ભગવાનને કહે છે હે કુરુશ્રેષ્ઠ આની પૂર્વ મારા આ વિશ્વરૂપને કોઈએ જોયું નથી, કારણ કે હું ન તો વેદાધ્યયનો દ્વારા ન યજ્ઞ, આ ભગવાન કહે છે અર્જુનજીને, ન તો વેદાધ્યયન દ્વારા ન યજ્ઞ દાન પુણ્ય કે કઠિન તપસ્યાઓ દ્વારા આ રૂપમાં સંસારમાં જોઈ શકાઉં છું. હવે અર્જુનજીને કહે છે ભગવાન કે આ વિશ્વરૂપને કોઈએ જોયું નથી. જ્યારે યશોદા માતાને બ્રહ્માંડના દર્શન કરાવ્યા ત્યારે પણ એ જેને કહેવાય ને કે મિની વિશ્વરૂપ હતું. એ પછી જેને કહેવાય કે ભગવાન શાંતિ પ્રસ્તાવ લઈને પણ ગયા હતા, ભગવાને આ યુદ્ધ ન થાય એના માટે પણ ભગવાન શાંતિ પ્રસ્તાવ લઈને પણ ગયા હતા, પણ એ કુરુસભામાં જેને કહેવાય કે ભગવાનને પણ કોઈ જાણી શક્યું નહોતું. ત્યાં પણ ભગવાને જેને કહેવાય કે એમનો થોડો અંદાજ આપી દીધો હતો વિશ્વરૂપ થોડું મિની બતાવીને, પણ તો પણ કોઈ ભગવાનને જેને કહેવાય કે સમજી નહોતા શક્યા. અને દુર્યોધને તો ભગવાનને બંદી બનાવી દીધા હતા એ વખતે. આખી બધી ખૂબ સરસ કથા છે. તો ભગવાનને પણ બંદી બનાવેલા છે દુર્યોધને. તો અને ભગવાને જ્યારે કહેને કહેવાય ને કે દુર્યોધનના ત્યાં જેને કહેવાય કે ભોજન લીધું નથી, ભગવાન જે છે વિદુરજીના ત્યાં જ્યારે આ શાંતિ પ્રસ્તાવ લઈને જાય છે ત્યારે વિદુરજીના ત્યાં ભગવાને ભોજન ગ્રહણ કર્યું છે. તો આ રીતે તો ભગવાન અહીંયા શું કહી રહ્યા છે કે વિશ્વરૂપ કોઈએ જોયું નથી. અને ભગવાન હજી પાછું અહીંયા શ્લોકમાં 48મા શ્લોકમાં કહે છે હું તો ન વેદાધ્યયન દ્વારા ન યજ્ઞ દાન પુણ્ય કે કઠિન તપસ્યાઓના દ્વારા પણ આ રૂપમાં હું જોઈ શકાય છે. ભગવાનને આ બધા દ્વારા પણ જોઈ શકાતું નથી. ભગવાનને કેવી રીતે જોઈ શકાય? તો ભક્તિ યોગ દ્વારા ભગવાનને પામી શકીએ. આપણા માટે ખૂબ સરસ ભગવાન ભક્તિ યોગ લઈને આવ્યા છે. અને ભગવાનને ખબર હતી કે કળિયુગમાં જે છે બધા ભૌતિક સુખો પાછળ બધા ભાગશે, અને ભગવાનને આ બધું મારી જેને કહેવાય ને કે આ બધું કરવાનો ટાઈમ નહીં હોય, ભગવાનની વેદો ઉપનિષદો અને બધું વાંચવાનો ટાઈમ નહીં રહે. તો ભગવાન આપણા માટે ભક્તિયોગ લઈને આવ્યા છે.
અને કેટલો સુંદર, ખૂબ ઈઝી જ એને કહેવાય કે આપણા માટે રસ્તો કરી આપ્યો છે, પણ જો તે છતાં પણ આપણે ન સમજીએ તો આપણું જીવન વ્યર્થ કહેવાય. 49માં શ્લોકમાં ભગવાન કહે છે, તમે મારા ભયાનક રૂપનો જોઈને અત્યંત વિચલિત અને મોહિત થઈ ગયો છે, હવે આને સમાપ્ત કરું છું. હે મારા ભક્ત, તું સમસ્ત ચિંતાઓથી પુનઃ મુક્ત થઈ જા, શાંત ચિત્તથી હવે આપનું ઈચ્છિત રૂપ જોઈ શકે છે. હવે જે ભગવાન જે છે, હવે જેને કહેવાય કે ચતુર્ભુજ રૂપમાંથી દ્વિભુજ રૂપમાં આવે છે, અને દ્વિભુજ રૂપમાં ભગવાન ક્યાં રહે છે? હરે કૃષ્ણ, આપણે એ પણ જોયું હતું. હરે કૃષ્ણ, ક્યાં રહે છે ભગવાન દ્વિભુજ રૂપમાં? યસ માતાજી, ગોલોકધામમાં ભગવાન એમના મૂળ સ્વરૂપમાં ત્યાં રહે છે, દ્વિભુજ સ્વરૂપમાં. દ્વિભુજ એટલે બે હાથ વાળા, ચતુર્ભુજ રૂપ એટલે ચાર હાથ વાળા, શંખ ચક્ર પદ્મ અને ગદા એમનું ચતુર્ભુજ રૂપ છે. અને ભગવાન જે છે દ્વિભુજ રૂપમાં, ભગવાન વ્યક્તિ રૂપે પણ અત્યારે હાજર છે એમના ધામમાં, અને એવા તો અનેક બ્રહ્માંડોમાં પણ ભગવાન લીલાઓ કરી રહ્યા છે અત્યારે પણ. તો આપણે આ ખૂબ જાણવું જરૂરી છે. ભગવાને એમને આપણને ભગવાન જેવા બનાવ્યા છે, ભગવાન દ્વિભુજ રૂપમાં છે, તો આપણને ભગવાને મનુષ્ય રૂપમાં ભગવાને એમના જેવા આપણને બનાવ્યા છે. તો આ રીતે આપણે ખૂબ જાણવું જોઈએ, અને બધા શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ. તો આમાંથી ખૂબ આપણને જેને કહેવાય કે ભગવાનને જાણવામાં આપણે જેને કહેવાય આ બધા માટે આપણા જીવનના જીવન ઓછા પડે. ભગવદ્ ગીતાને ખાલી ભગવતમને સમજવા માટે જીવનના જીવન ઓછા પડે એવું છે. તો ભગવાન કહે છે, સંજય હવે ધૃતરાષ્ટ્રને વર્ણન કરી રહ્યા છે કે અર્જુનને આ પ્રમાણે કયા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ તેમનું અસલી ચતુર્ભુજ રૂપ પ્રગટ કર્યું, અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનનું ધૈર્ય વધાર્યું. તો આ રીતે ભગવાને પછી જે કહેવાય કે અર્જુને શ્રી કૃષ્ણને એમના આદિ રૂપમાં જોયા તો કહ્યું, હે જનાર્દન, આપના આ અતિ સુંદર માનવી રૂપને જોઈને હું હવે સ્થિર ચિત્ત થયો છું, અને મેં મારી પ્રાકૃત અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે. પૂર્ણ પુરુષોત્તમ બોલ્યા, હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે. જો અહીંયા ભગવાન કેટલું બધું કહી રહ્યા છે, 52માં શ્લોકમાં ભગવાન કહે છે, તું જે મારા આ રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે. આપણા માટે પણ આ દર્શન ખૂબ દુર્લભ છે. આપણે એટલી બધી ભક્તિ કરવાની છે ભગવાનની, અનન્ય ભક્તિ કરવાની છે. અને જ્યારે અનન્ય ભક્તિ કરશું, આપણે શુદ્ધ જેને કહેવાય કે શુદ્ધ ભક્તિ સ્વરૂપમાં આવશું, તો કદાચ આપણને ભગવાન આ રૂપમાં આપણને મળશે. તો જેને કહેવાય ને કે આ ખૂબ જરૂરી છે. જેને કહેવાય કે શ્લોકમાં સ્પષ્ટ જણાવે છે ભગવાન કે મને અનન્ય ભક્તિ દ્વારા જ જેને કહેવાય કે સમજી શકાય છે. ને ભગવાન પાછા અર્જુનજીને પણ અહીંયા સર્ટિફિકેટ આપે છે, હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મારું રૂપમાં જાણી શકાય છે. જે રૂપમાં હું તારી સામે ઉભો છું, અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. અને આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. ભગવાન કહે છે, 54મો શ્લોક જે છે ખૂબ મહત્વનો છે. ભગવાને અહીંયા પણ ભક્ત્યાત્વ અનન્યયા શક્ય ભગવાને કહી દીધું, હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે. આ ભગવાને આપણને ચોખ્ખું કહી દીધું કે ભક્તિ, આપણે જો કેટલી ભક્તિ, અનન્ય ભક્તિ કરવાની છે. ભક્તિ તો કરવાની, પણ અનન્ય ભક્તિ, જેવી રીતે કુંતી માતા અને જેને કહેવાય ને કુંતી માતાની પ્રાર્થનાઓનું ખૂબ સુંદર બુક્સ પ્રભુપાદે કરી છે અલગથી, એમાં ખૂબ સુંદર સ્તુતિ કરેલી છે કુંતી માતાએ. તો આ રીતે આપણે ભગવાનને જાણવા ખૂબ જરૂરી છે. અને આ રીતે ભગવાન અહીંયા કહે છે, અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઉભો છું. જો હવે આ એક ભગવાન વ્યક્તિ રૂપે હાજર છે એનું એક ભગવાને પ્રમાણ આપી દીધું આ શ્લોક દ્વારા. અને આ ભગવાનને જાણીશું તો આપણે આ કદાચ ભગવાનના જ્ઞાનના રહસ્યને પણ જાણી શકીશું. તો એટલા માટે ભક્તિ જે છે, ભક્તિ એ ખૂબ દુર્લભ છે. ભક્તિની પ્રાપ્તિ થવી ખૂબ જ દુર્લભ છે, એટલા માટે ભગવાને રહસ્ય કીધું છે. આ બધું આપણે જેમ જેમ ભગવદ્ ગીતામાં આગળ આવીશું એમ એમ આપણે જાણતા જઈશું. આગળ ભક્તિની પ્રાપ્તિ થવી ખૂબ જ દુર્લભ છે,
કેટલાય આપણા પાપો ને જેને કહેવાય ને કે ઓછા થશે, આપણા કલમશો ધીરે ધીરે ઓછા થશે, જેમ જેમ આપણે મહામંત્રના જાપ કરતા જશું એમ એમ આપણા કલમશો ઓછા થશે અને આપણી ચેતના શુદ્ધ થશે, અને એ પછી આપણને કદાચ જેને કહેવાય ને કે આપણે અનન્ય ભક્તિમાં આવી શકીશું. તો આ ભક્તિની પ્રાપ્તિ થવી એ ખૂબ જ જેને કહેવાય કે દુર્લભ છે. ભગવાન હવે કે છે, હે પ્રિય અર્જુન, મત કર્મ કૃન મત પરમો મત ભક્ત સંગ વર્જિત. હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે, જે મારે માટે જ કર્મ કરે છે, જે મને જ જીવનનું પરમ ધ્યેય માને છે, અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રીભાવ રાખે છે, તે નક્કી મને પામે છે. આપણે કથા જોઈ હતી કે જે વિષ્ણુ દૂત આવે છે, હરે કૃષ્ણ, આપણે કથા જોયેલી હતી. કોણ છે આ? હરે કૃષ્ણ, કોણ કહેશે? યાદ છે કોઈને? યસ જલ્પા માતાજી, એક મિનિટ, આપણે કોઈને બીજા પાર્ટિસિપન્ટને પૂછીએ. હરે કૃષ્ણ, હેન્ડ રેઝ કરો અથવા તો મ્યુટ અનમ્યુટ કરીને બોલો. કોઈને યાદ છે આપણે કથા જોયેલી? પુત્રનું નામ નારાયણ રાખેલું અને નારાયણ નારાયણ છેલ્લે બોલે છે. યસ અજામિલ, અજામિલ, યસ અજામિલ, અજામિલ. ખૂબ સુંદર, ખૂબ સરસ. અજામિલ ની કથા આપણે જોઈ હતી અને ભગવાને વિમાન મોકલ્યું હતું એમને લેવા માટે. વિષ્ણુ દૂત આવે છે ભગવાનને. હવે અહીંયા ભગવાન જે કે છે, મત ભક્ત સંગ વર્જિત. તો સંગ વર્જિત જે શબ્દ છે ખૂબ જેને કહેવાય ને કે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણો સંગ વર્જિત એટલે કે આપણે સંગત સંસર્ગ દોષથી રહિત, એટલે જેને કહેવાય કે આપણે સારા કોન્ટેક્ટ શોધવાના. સંગ વર્જિત એટલે સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્ક, એટલે આપણે જે ભૌતિક જે વાતો કરવા વાળા જે લોકો છે એનો સંગ નથી કરવાનો, આપણે ભક્તોનો સંગ કરવાનો છે. અને આ બધી જેને કહેવાય ને કે ભૌતિક વાતો કરવા વાળા આપણને બહુ મળી જાય છે, જેને આપણે કહીએ કે ભાઈ અત્યારે શેર માર્કેટની વાતો કરવા વાળા, ક્રિકેટની વાતો કરવા વાળા બહુ મળી જાય આપણને, એ પછી આપણે ગોસિપ કરવા વાળા પણ બહુ મળી જાય. પણ જેને કહેવાય ને કે ભગવાનની ચર્ચા કરવા વાળા જેને કહેવાય કે બહુ ઓછા મળતા હોય છે. તો આ બહુ ખૂબ જરૂરી છે કે સંગ વર્જિત ભગવાન કહી રહ્યા છે. તો સંગ વર્જિત એટલે આપણે જેને કહેવાય ને, આપણે એક ઉદાહરણ જોયું હતું કે કાગડો જે છે એ કચરાના ઢગલામાં એની જેને કહેવાય ને કે એને ઈચ્છા થાય છે ત્યાં જ રહેવાની, અને હંસ જે છે એ શુદ્ધ પાણીમાં રહે છે, સ્વચ્છતામાં રહે છે. તો આપણે પણ વિચારવાનું છે કે કોનો સંગ કરવાનો. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી. તો આ બધા જે શબ્દો જે છે ને, થોડા સંસ્કૃત બહુ ઇઝી છે, આપણે થોડા થોડા આવા શબ્દો જો પકડીશું ને તો આપણે ભગવદ્ ગીતાને બહુ સારી રીતે જાણી શકીશું. તો હવે ભગવાન કહે છે, નિવૈરહ સર્વભૂતેષુ. નિવૈરહ એટલે શત્રુ રહિત, એટલે આપણે શું છે અહીંયા ભગવાન શું કહી રહ્યા છે કે જીવ માત્ર પ્રતિ મૈત્રીભાવ રાખે છે તે નક્કી મને પામે છે. એટલે આપણે કોઈની સાથે વેર નથી કરવાનું, આપણે કોઈની સાથે દુશ્મનાવટ નથી કરવાની, એવું અહીંયા ભગવાન આપણને કહી રહ્યા છે. તો એક તો બે પોઈન્ટ અહીંયા આ શ્લોકમાં કીધા ભગવાને કે સંગતિ કોની કરવાની છે, કે ભાઈ કાગડાની કરવાની છે કે હંસની કરવાની છે, એ આપણે અહીંયા. તો આપણો શુદ્ધ આપણે ભક્તોનો જો સંગ કરશું તો આપણે પણ ભક્તિમાં આગળ આવશું, અને જેમ જેમ આપણે ભક્તિમાં આગળ આવશું આપણી ચેતના શુદ્ધ થશે, આપણા કલમશો ઓછા થશે, અને આપણો ભગવાન સાથેનો જે સંબંધ જે છે એ ગાઢ થતો જશે. તો આ રીતે ખૂબ મહત્વનું છે. નિવૈરહ શબ્દ પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે શત્રુ રહિત, એટલે બધાની સાથે આપણે મૈત્રીભાવ રાખવાનો છે, દુશ્મનાવટ નથી કરવાની. અને અને જેને કહેવાય ને કે ભાઈ કોઈનો સંગ કરવાની કે ભક્તોનો સંગ પણ ન મળે, કે ભાઈ હમણાં તો ગરમી છે કે ક્યાંય આવવા જવાનું ન થાય કે ઘરમાં બેસવાનું થાય, તો આપણે પુસ્તકોનો સંગ કરવાનો. પ્રભુપાદના પુસ્તકો જે છે એ ખૂબ જેને કહેવાય ને કે એટલા જ્ઞાનસભર છે. અને ભાગવતમ વાંચો, આપણે ભગવદ્ ગીતા વાંચીએ ઘરમાં બેસીને, પુસ્તકોનો સંગ કરવાનો. કોઈ ન મળે તો કાંઈ વાંધો નહીં, પ્રભુપાદની લખેલી ભગવદ્ ગીતા વાંચીએ, ભાગવતમ વાંચીએ, ખૂબ સુંદર જ્ઞાન પ્રભુપાદ આપીને ગયા છે. તો આ રીતે અને એ પાછું કેવા પુસ્તકોનો સંગ કરવો ને એ પણ ખૂબ જરૂરી છે, કે આપણે આ આ પુસ્તકોનો સંગ કરીશું તો કદાચ આપણે ભક્તિમાં આગળ આવશું. પણ અત્યારે તો જેને કહેવાય કે માર્કેટમાં એવી ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે કે નોવેલો અને ન્યૂઝપેપર ને જાત જાતનું જેને કહેવાય
કે મળે છે અત્યારે વાંચવા માટે, પણ આપણે કોનો જેને કહેવાય ને કે આ સંગતિ ખૂબ જરૂરી છે. સંગતિ પુસ્તકની હોય કે ભક્તોની હોય કે કોઈ પણ, આપણે સંગતિ શેની કરવાની છે એ આપણે ખૂબ જરૂરી છે. તો આ જેને કહેવાય કે કોઈ ન મળે તો કાંઈ વાંધો નહીં, આપણે પુસ્તકોનો સંગ કરવાનો અને આ રીતે આપણે આપણું જીવન જે છે એ ભગવાનમાં બનાવવાનું છે. તો ખૂબ સુંદર આ અધ્યાયમાં અર્જુનજીએ વિશ્વરૂપ જોયું અને ભગવાને પણ આપણને કહી દીધું કે મૂળ રૂપમાં મને જાણી શકાશે, પણ એ દુર્લભ છે. પણ એ ક્યારે જાણી શકાશે? ભક્તિયોગ દ્વારા. આપણને જેને કહેવાય કે ભગવાન આનંદ આપવા માટે થઈને આપણા ઘરમાં બિરાજમાન થાય છે વિગ્રહ પૂજા રૂપે, અને આપણે ખૂબ સુંદર આપણે ભગવાનને સવારે જેને કહેવાય કે ઉઠાડીએ, શ્રૃંગાર કરીએ, ભગવાનને ફૂલ ચડાવીએ, આરતી કરીએ, કેટલું સુંદર. આપણને ભગવાન આનંદ આપવા માટે થઈને આપણા ઘરમાં આવ્યા છે, ઘરમાં બિરાજમાન થાય છે. તો આ રીતે આપણે ભગવાનને સરસ ખૂબ સુંદર રીતે આપણા ઘરમાં ભગવાનને રાજા તરીકે રાખવાના. જેને કહેવાય ને કે રાજા ધીરાજ, આમ જેને કહેવાય કે આપણે તો આ કેટલું સુંદર આપણે ભગવાનના સંતાનો છીએ અને ભગવાનના ધામમાં કેટલા ધન વૈભવ સમૃદ્ધિની કોઈ કમી નથી, અને આપણે એ પ્રાઉડ લેવાનો કે આપણે ભગવાનના સંતાનો છીએ એવો પ્રાઉડ લેવો જોઈએ. અને આ અહંકાર હોવો એ ખૂબ જરૂરી છે કે આપણે ભક્ત, ભગવાનના ભક્ત બનવાનું છે. એક ફોલ્સ ઈગો અને ટ્રુ ઈગો. ફોલ્સ ઈગો છે એ આપણો મિથ્યા અહંકાર છે, નથી રાખવાનું. પણ આજે ટ્રુ ઈગો જે છે એ આપણે રાખવો જરૂરી છે. કેમ કે આપણે ભક્ત બનવાનું છે, અર્જુન જેવું બનવાનું છે. જ્યારે અર્જુન બનીશું તો આપણે કદાચ આપણે આ ભગવાનને જાણી શકીશું, ભગવદ્ ગીતાને જાણી શકીશું. તો આ રીતે આજનો જે અધ્યાય છે અહીંયા પૂર્ણ થાય છે. ખૂબ સરસ ભગવાને આ વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. હરે કૃષ્ણ બધાને. પાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપાસિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંતકોટિ વૈષ્ણવવૃંદ કી જય. ભગવદ્ ગીતા કી જય. સદગુરુદેવ કી જય.